स्वामी ने शताब्दी आ महंत जी नो नारो छे। અમદાવાદના ઓગણજમાં પ્રમુખ સ્વામી મહારાજ શતાબ્દી મહોત્સવની ભવ્ય ઉજવણી થઈ રહી છે। 600 એકરમાં ફેલાયેલા પ્રમુખ સ્વામી નગરમાં અનેક વસ્તુઓ તમારું ધ્યાન કેન્દ્રિત કરે છે। આ મહોત્સવના આયોજનમાં એક ખાસ વાત ઉડીને આંખે વળગે તેવી છે અને તે છે સ્વચ્છતા। જી હા, આ મહોત્સવમાં નિર્માણ પામેલા નગરમાં 1700 જેટલા ડસ્ટબિન મૂકવામાં આવ્યા છે। પ્રથમ દ્રષ્ટિએ જોઈએ તો આ ડસ્ટબિન સામાન્ય લાગશે, પરંતુ ધ્યાનથી અને નજીકથી જોઈને બોલી ઉઠશો, વાહ, આ ડસ્ટબિન તો બોટલમાંથી બનેલા છે। વેસ્ટમાંથી બેસ્ટ બનાવવાના આશયથી આ અનોખા ડસ્ટબિન તૈયાર કરાયા। ખાલી બોટલ જે કચરામાં ફેંકી દેવાય છે તેમાંથી ડસ્ટબિન બનાવવામાં આવ્યા। અહીં પ્લાસ્ટિકની બોટલોને ભેગી કરીને તેમાંથી કલાત્મક રીતે કચરા પેટીઓ તૈયાર કરવામાં આવી છે। વેસ્ટમાંથી બેસ્ટ જે ડસ્ટબિન છે યુનિક કોન્સેપ્ટ છે। આપણે બધા કોલ્ડ ડ્રિંક્સની બોટલ કે મિનરલ વોટરની બોટલ્સ છે એ બધી આપણે થ્રો કરી દેતા હોઈએ છીએ, એ બધી બોટલનો ઉપયોગ એક મેટલના ફ્રેમવર્ક સાથે કરવામાં આવ્યો છે અને દરેક બોટલની અંદરથી પાઇપ જાય અને આખી એક મજબૂત ડસ્ટબિન બને। આવી 1700થી પણ વધારે ડસ્ટબિન આ કેમ્પસમાં મોજૂદ છે। આ ઉપરાંત નગરમાંથી એકત્ર થનાર અનુપયોગી ફળ અને શાકભાજીના વેસ્ટમાંથી કેટલાક ખાતર બનાવવામાં વપરાશે। તદુપરાંત તેમાંથી સારો ભાગ એકત્ર કરી ગૌશાળાઓમાં ગાયોના ચારા રૂપે મોકલવામાં આવશે। સ્વચ્છતાનો સંદેશ આપવાના હેતુથી પણ આ અભિગમ અપનાવવામાં આવ્યો છે, જેનાથી અહીં આવનાર લોકો પોતાની સાથે સ્વચ્છતાનો સંદેશ આપી રહ્યા છે। આપણા આદરણીય વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીનું જે વિઝન છે સ્વચ્છ ભારત, તો આ રીતે અમે કચરાનો નિકાલ તો ખરો જ, પરંતુ વેસ્ટમાંથી બેસ્ટ કરી અને ડસ્ટબિન પણ એની જ બનાવવામાં આવી છે કે જે એકચ્યુઅલી એક પ્રકારનો કચરો જ છે, તો ડ્યુઅલ પર્પસથી સ્વચ્છતા સ્વચ્છ ભારત મિશનને અમે સહયોગ આપી રહ્યા છીએ અને એનો સંદેશો પહોંચાડી રહ્યા છીએ। પ્રમુખ સ્વામી મહારાજ શતાબ્દી મહોત્સવમાં અનોખા નગરની સ્વચ્છતાની વ્યવસ્થા માટે સ્વયંસેવકો સંપૂર્ણપણે કટિબદ્ધ છે। દર્શનીય નગરને ડસ્ટ ફ્રી કરવા 1700થી વધુ કચરાપેટીઓ મૂકી એકત્ર થનારા કચરાનું રોજેરોજ યોગ્ય પદ્ધતિથી નિકાલ કરવામાં આવે છે।